હાલોલ તાલુકાના વડાતરાવ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવતા અધિકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ થતા ફફડાટ ફેલાયો છે। વિકાસના કામોમાં સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટોમાં કટકી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હાલોલ તાલુકાના વડાતરાવ ગામે જરવણ ફરોયામાં સરપંચ દ્વારા 4 લાખના ખર્ચે બનાવવામાં આવી રહેલા કોજવેની કામગીરી તદ્દન હલકી ગુણવત્તાની કરવામાં આવી રહી છે અને આ કોજવે બનાવવા માટે માટીપુરાનું કામ શરૂ કરતા માટીની ટ્રકોના વજનથી અત્રે 14માં નાણાં પંચને 6 લાખ જેટલી રકમની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ સીસી રોડના ચૂરે ચૂરા થઈ જતા આ 8-1 માસ અગાઉ બનેલા સીસી રોડની કામગીરીમાં પણ ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તાજેતરમાં બનાવવામાં આવેલા આ સીસી રોડ ઉપરથી માટી ભરેલા ટ્રકો પસાર કરવામાં આવતા આખો રોડ તૂટી જવા પામ્યો છે। 4 લાખના જોજવેની કામગીરી કરવા માટે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરી બનાવવામાં આવેલ 6 લાખથી વધુની રકમના સીસી રોડ તોડી નાખવાની રજૂઆત સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી કરવામાં આવતા તપાસનો દોર શરૂ થયો છે। ત્યારે સરકારી ઘાંટ વાપરી સામાન્ય જનતા માટે વિકાસના કામો કરવામાં કોન્ટ્રાક્ટર બની ગયેલા સરપંચો દ્વારા પ્લાન એસ્ટિમેટ મુજબ કામો ન કરી ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। તેવામાં અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ। જરવણ ફર્યું છે ત્યાં અત્યારે નાળાનું કામ ચાલે છે। વિવેકાનંદ 4 લાખની ગ્રાન્ટ છે સરકારશ્રીની, એ ગ્રાન્ટમાં અત્યારે નાળું બની રહ્યું છે અને એ નાળા માટે નાળાની અંદર પૂરવા માટે જે મટ્ટી છે એ તલાવમાંથી લઈ અને તલાવમાંથી દોડી અને અહીંયા આગળ નાખવામાં આવે છે। અત્યારે ભર્યાચુમાસામાં કામ લીધું છે। આ ગ્રાન્ટ છેલ્લા 1.5 વર્ષથી મંજૂર થઈને અહીંયા હમણાં પંચાયતમાં પડી હતી, પરંતુ હમણે છેલ્લે ચુમાસામાં લોકોના વરાઈ ગયા પછી અમને કામ ચાલુ કર્યું અને અત્યારે ગરીબ માણસનું ખેતર રખડી ગયું ભોજન છે। સીસી રોડ ટાઈપ અત્યારે આ કામગીરી કારણે એક જ વખતમાં આ સીસી રોડ આખો તૂટી ગયો છે, એટલે એનો અર્થ એ કે એકદમ ભ્રષ્ટાચાર થયો રોડની અંદર। લગભગ 6.5-6 લાખની ગ્રાન્ટ છે આ વખતે એમણે બનાવ્યું, તે વખતે ફક્ત નીચે 1-2 ઇંચ પથ્થર નાખી કપ્તર નાખી અને ડાયરેક્ટ માલ કાચો માલ રેચી અને રેચીનો માલ નાખી માલ નાખી અને રોડ બનાવેલો, એટલે ફક્ત ઉપર ચરી બનાવી 1.5-2 ઇંચ લીધો બાકી। એટલે મૂળ જે રોડ બનવો જોઈએ 4-5-6-8 ઇંચનો જે રોડ બનવો જોઈએ એ પ્રોપર રોડ બન્યો નથી, એના કારણે આ જમીન કાળી જમીન હોવાથી આ રોડ આખો નીકળી ગયો છે। આ રોડ આ 14માં નાણાપણની 18-19ની ગ્રાન્ટ હતી અને એમને ગ્રાન્ટ હમણાં જ વાપરી છે,